ચરમ બાળકો ગુડ આફ્ટરનૂન. આજે આપણે ગુજરાતી એકમાં પાર્ટ 8 કીડી હશે કે હતી હશે એમાં આપણે આગળ સમજૂતી જોઈ હતી. હવે આજે આપણે આયા પાના નંબર 130 ઉપરથી ગીધડું જોઈ લીધું હતું. હવે નીચે શું કહે છે, જે અક્ષર પર બિંદી છે જે અક્ષર આવે ત્યારે નાક દબાવીને બોલો. તો બધા પર બિંદી તો આવે જ છે ને. પીછી રંગ સાજર સંકોરી ક્યાં ચાંદલ્યો ત્યાં પંખી, એટલે જે અક્ષર પર બિંદી આવે એટલે કે ટપકું કર્યું છે ને એટલે ત્યાં ઘરે પ્રેક્ટિસ કરજો. આમ નાક દબાવીને બોલજો, અહીંયા નથી કરવું આપણે, અહીંયા નથી કરવું, ઘરે જઈને કરજો. આવી રીતના પીછી ઘરે જઈને, હવે અહીંયા નહીં બરોબર. બીજો સવાલ છે, રામુ શું દોરવા માંગતો હતો. ચોથું, રામુએ રાતના આકાશમાં શું શું જોયું. પાંચમું છે, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી. છઠ્ઠું, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો. સાતમો સવાલ છે, આપનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું. આઠમું ચિત્ર છે, આકાશ કેવું હોય છે તેનું વર્ણન કરો, એટલે કે વરસાદ પડવાનો હોય ત્યારે, ઉનાળાની બપોર હોય ત્યારે, રાત્રે હોય ત્યારે અને સવારે. નવમો સવાલ છે, તમને કયા સમયનું આકાશ જોવું ગમે, તો કે શા માટે. દસમો સવાલ છે, તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે તે અવાજ કરો. હવે બાજુના પાના આપણે લખીએ, બાજુના પાના પર આવ્યા પાના નંબર 131 ઉપર શું કહે છે, ત્રણ જૂથમાં કામ કરો, ખોટી લીટી અક્ષરોને સુધારીને ગોઠવીને એ વાક્ય ફરીથી લખો. તો ઉદાહરણ તરીકે ખોટું વાક્ય આપ્યું છે ત્યાં આપણે સાચું વાક્ય લખવાનું છે, એના પછી આપણે સાચું, ખોટો શબ્દ આપ્યો છે એના બદલે સાચો શબ્દ લખવાનો છે અને પછી આખું સાચું વાક્ય આપણે લખવાનું છે. તો પહેલું ઉદાહરણ પહેલું આપ્યું છે કે શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો. શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો, તો હવે સાચો શબ્દ કયો બનશે અને સાચું વાક્ય, તો કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. હવે બીજું વાક્ય, તમે પાઠ્યપુસ્તકમાં નીચે લીધી આપી છે એમાં જ લખવાનું છે. બીજું કે જયેશ રવિવારે છકથી આવ્યો. છક હું આખું વાક્ય નથી લખી શકતી, તો તમે પાઠ્યપુસ્તકમાં આખું વાક્ય આપેલું છે, ખાલી કયો શબ્દ છે લખું છું. છક તો સાચો શબ્દ કયો થશે, કચ્છ. સાચો શબ્દ કયો થશે, કચ્છ. તો આપણે આખું વાક્ય બનાવી, જયેશ રવિવારે કચ્છથી આવ્યો. જયેશ રવિવારે કચ્છથી આવ્યો, ક્યાંથી આવ્યો, કચ્છથી આવ્યો. કચ્છથી આવ્યો. સાચું વાક્ય બની ગયું ને, સ્વચ્છ. તો કે સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, વાવવા જોઈએ. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સ્વચ્છ શબ્દ બન્યો છસ્વ, એના બદલે કયો શબ્દ બન્યો, સાચો શબ્દ સ્વચ્છ બન્યો.
તો સ્વચ્છ હવા માટે વૃક્ષો વાવવા જોઈએ. ત્રીજું શબ્દ શું છે? ચોથું સ્વાવીસ. તો કયો સાચો શબ્દ વાપરે છે? વિશ્વાસ. વિશ્વાસ. તો શું સાચો શબ્દ બનશે આ વાક્ય? દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. ફરીથી જોઈએ આપણે, જો છક. તો સાચો શબ્દ શું બને છે? કચ્છ. તો હવે સાચું વાક્ય આપણે લખીએ. જયેશ રવિવારે કચ્છથી આવ્યો. બીજું એટલે આપણે બીજો પણ ત્રીજો નંબર આવે છે ને, પહેલું તો લખેલું આપ્યું છે છસ્વ અને કીધા છે, પછી ચ છ સ વ એ રીતે ના વંચાય, જોડાક્ષર છે તો જો એ રીતે વાંચવાનો છસ્વ. તો એનો સાચો શબ્દ બનશે સ્વચ્છ. તો સાચું વાક્ય કયું બનશે? સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સ્વાવીસ. હવે કયો શબ્દ છે સ્વાવીસ? તો સાચો શબ્દ શું બનશે? વિશ્વાસ. વિશ્વાસ. દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. હવે આપણે પાંચમું લઈએ. પાંચમું વાક્ય લઈએ આપણે. સાચો શબ્દ કયો બનશે? વિશ્વ.
તો હવે એનો સાચો વાક્ય કયો બનશે? વિશ્વ ખૂબ સુંદર છે. વિશ્વ ખૂબ સુંદર છે. વિશ્વ ખૂબ સુંદર છે. વિશ્વ ખૂબ સુંદર છે. હવે આઠમું, આપણે કયો શબ્દ છે? સ્વૈર. સ્વૈર 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 કયો શબ્દ આપ્યો છે? સ્વૈર. એના બદલે સાચો શબ્દ કયો બનશે? ઈશ્વર. ઈશ્વર. તો આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. ઈશ્વર એટલે ભગવાન. તો સાચું વાક્ય કયું બનશે? આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. જ્ઞાન માંગવું જોઈએ. હવે નવો શબ્દ છે સ્ટેવ. સેરેનાને, સેરેનાને સ્ટેવ રંગના કપડાં ગમે છે. તો કયો શબ્દ બનશે? સ્વે. સાચો શબ્દ બનશે સ્વે. તો શું આવશે? સેરેનાને, સેરેનાને શ્વેત રંગના કપડા ગમે છે. સેરેનાને, સેરેનાને, સેરેનાને શું કહે છે? શ્વેત રંગના કપડા ગમે છે. શ્વેત રંગના કપડા ગમે છે. સેરેનાને શ્વેત રંગના કપડા ગમે છે. શ્વેત એટલે કે સફેદ. ફરી આપણે જોઈએ શું કહે છે કે બીજું. અરે તો આપણે પાંચમું આવ્યા. પાંચમું, રાજા, રાજા સ્વ અશ્વ પર બેઠા હતા. તો સાચો શબ્દ કયો બનશે? અશ્વ. તો સાચું વાક્ય શું બનશે? રાજા અશ્વ પર બેઠા હતા. રાજા અશ્વ પર બેઠા હતા. બીજું છઠ્ઠું વાક્ય, છાગી. છાગી તો શું છે? આરોને ફૂટબોલ રમવાની ઈચ્છાઈ થઈ. તો સાચું વાક્ય શું બનશે? આરોને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. આરોને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. હવે શ્વિવ. શ્વિવ તો સાચું, શ્વિવ ખૂબ જ સુંદર છે. તો એનો સાચો શબ્દ શું બનશે? વિશ્વ. તો સાચું વાક્ય શું બનશે? વિશ્વ ખૂબ જ સુંદર છે. વિશ્વ ખૂબ સુંદર છે. આઠમું વાક્ય, સ્વૈર. તો આપણે સ્વૈર પાસે જ્ઞાન માંગવું જોઈએ. તેના સાચો શબ્દ કયો બનશે? સ્વૈરનો ઈશ્વર શબ્દ બનશે. હવે સાચું વાક્ય કયું લખ્યું આપણે? આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. પછી છે નવમું, સ્ટેવ. તો એનો સાચો શબ્દ કયો બને? શ્વેત. હવે સાચું વાક્ય કયું લખ્યું આપણે? સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. હવે નીચે શું કહે છે? ચાર કે પાંચના જૂથમાં કામ કરો. ચાલો વિચારીએ અને મજા કરીએ. તો કે આ ચિત્રમાં જુદું શું લાગે છે? બાજુમાં ચિત્ર આપ્યું છે ફૂલનું. તો કે આ ચિત્રમાં જુદું શું લાગે છે? બીજું, ફૂલ ઉડવા લાગે તો શું થાય? ફૂલ ઉડવા લાગે તો શું થાય? અને ત્રીજું, પતંગિયાને પાંખો ના હોય તો. પતંગિયાને પાંખો ના હોય તો આપણે વિચારવાનું છે. પાછળના પાને પોપટનું ચિત્ર આપ્યું છે ને બે નંબર, કે આ ચિત્રમાં શું ખૂટતું એટલે કે જુદું લાગે છે. આ ચિત્રમાં શું ખૂટતું કે જુદું લાગે છે?
બીજું પોપટની ચાંચ ના હોય તો શી મુશ્કેલી પડે? પોપટને ચાંચ ના હોય તો શી મુશ્કેલી પડે? અને ત્રીજું, તમને કયું પક્ષી ખૂબ ગમે છે? શા માટે તમને કયું પક્ષી ખૂબ ગમે છે? શા માટે? આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? અલગ એટલે કે જુદો. પાંચમામાં ત્રીજામાં શું કહે છે? બાજુમાં ચિત્ર આપ્યું છે, તો કે આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? શું જુદું લાગે છે? પછી બીજું, દડો કેવી રીતે ઝાડ ઉપર આવ્યો હશે? દડો એટલે કે વોલ છે ને, દડો ઝાડ ઉપર છે એટલે કે દડો કેવી રીતે ઝાડ ઉપર આવ્યો હશે? ત્રીજું વાક્ય છે, વૃક્ષે ડાળીઓ ન હોય તો. વૃક્ષે ડાળીઓ ન હોય તો. ચોથું છે, તમને કેવું ઝાડ ગમે? શા માટે તમને કેવું ઝાડ ગમે? તો કે શા માટે? પાંચમું, તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. તમને ગમતા વૃક્ષનું, વૃક્ષ એટલે કે ઝાડ, એનું નામ કહો. એમ કે એ તમારા પ્રિય વૃક્ષનું શું કહે છે? નામ કહો. હવે આપણે નીચે જોઈએ. આપેલ વાક્યને વાંચો, જેવા અર્થવાળી પંક્તિઓ શોધીને લખો. આપેલ વાક્ય વાંચો, જેવા અર્થવાળી પંક્તિઓ, પંક્તિ એટલે કે લાઈન શોધીને. પેલું, ચિત્ર ડોલે જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. શું કહે છે? કે રામુએ ચિત્ર દોરી જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. હવે કાવ્ય પંક્તિમાં કઈ રીતે આપી છે એ આપણે લખવાની છે, તો કયું આવશે? બે લીટી આપી છે, તો હું બે લીટી લખું ને, તો એક ખાનામાં એક લીટી, બીજા ખાનામાં બીજી લીટી, એવી રીતના લખવાનું છે. તો તમને તો પહેલું આપ્યું છે વાક્ય, એવું નથી લખતી, પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો સીધો હું જવાબ જ લખું છું. શું કહે છે? ચિત્ર દોરી જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. આપણે કાવ્ય પંક્તિમાં એના વિશે કઈ કાવ્ય પંક્તિ આપી છે એ આપણે લખવાનું છે. તો લખીએ, ચિત્ર પૂરું થતા શું કહે છે? અર્થવાળી પંક્તિ શોધીને લખો. પંક્તિ શોધીને લખો. અર્થવાળી પંક્તિ શોધીને લખો. એમાં પહેલામાં લખીએ, પહેલું વાક્ય, ચિત્ર વૃત્યા, ચિત્ર, ચિત્ર વૃત્યા એણે કીધું. ચિત્ર વૃત્યા એણે કીધું. એણે કીધું આપ સાંજનું, આપ સાંજનું દોરી દીધું. આપ સાંજનું દોરી દીધું. દોરી દીધું. હવે બીજી પંક્તિ કઈ છે? પીંછી મૂકી દઈ. પીંછી મૂકી દઈ બાજુએ, બાજુએ કામ બધું સંકોળી લીધું. કામ બધું સંકોળી લીધું. પહેલામાં શું કીધું? ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. હવે કાવ્ય પંક્તિમાં કઈ પંક્તિ
આપે છે તો કે ચિત્ર રૂડુંચા એણે કીધું આપ સાંજનું દોરી દીધું પીંચી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. હવે બીજું વાક્ય કયું છે? રામુએ ચાંદા અને તારા જોઈને તેમાં પીંચીથી ચમકારા કર્યા. રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંચીથી ચમકારા કર્યા. તેમાં આપણે જવાબ લખીએ કે ત્યાં તો દીઠો ચાંદલિયો દીઠો ચાંદલિયો ને દીઠા તમતમ તારા ને દીઠા તમતમ તારા તમતમ તારા. રામુએ પાછા પીંછીથી ચિત્ર્યારે ચમકારા બીજું વાક્ય શું કહે છે કે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંછીથી ચમકારા કર્યા. તો હવે કાવ્ય પંક્તિમાં કઈ આપી છે? તો કે ત્યાં તો દીઠો ચાંદલિયો ને એઠા ટમટમ તારા રામુએ પાછા પીંછીથી ચિત્ર્યારે ચમકારા. શું કહે છે? ત્યાં તો દીઠો ચાંદલિયો ને એઠા ટમટમ તારા રામુએ પાછા પીંછીથી ચિત્ર્યારે ચમકારા. હવે ત્રીજું વાક્ય છે. રામુએ શ્યામ રંગથી મનમાં આવતું તેવું આકાશ ચિત્ર્યું. રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિત્ર્યું. તો ત્રીજામાં શું આવશે? રામુએ રંગ લઈ શ્યામને આ દીધું ડબોરી. આપ દીધું ડબોરી. રામુએ રંગ લઈ શ્યામને આપ દીધું ડબોરી. ફરી એક વાર સમજાયો, આમાં એક જ પંક્તિ છે, બે નથી, બરોબર? એટલે તમે એમ ના કીધું બે ખાના છે તો બે છે, એકમાં એક જ છે પંક્તિ. ફરી આપણે જોઈએ, જો પછી આગળ ચોથું પણ. ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. શું કહે છે? ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો એમાં કયું છે? કઈ કાવ્ય પંક્તિ આવશે? ચિત્ર રૂડુંચા એણે કીધું આપ સાંજનું દોરી દીધું. ચિત્ર રૂડુંચા એણે કીધું આપ સાંજનું દોરી દીધું પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. હવે બીજું વાક્ય છે. રામુએ ચાંદા અને તારા જોઈ એમાં પીંછીથી ચમકારા કર્યા. તેમાં કઈ પંક્તિ આવે છે? ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીંછીથી ચિત્ર્યારે ચમકારા. શું કહે છે? ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીંછીથી ચિત્ર્યારે ચમકારા. ત્રીજું વાક્ય કહું છે. રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિત્ર્યું. રામુએ શ્યામ રંગથી
મનમાં હતું તેવું આકાશ ચિત્ર્યું. એમાં કઈ કાવ્ય પંક્તિ છે? રામુએ રંગ લઈ શ્યામને આપ દીધો ઢભૂરી. રામુએ રંગ લઈ શ્યામને આપ દીધું ઢભૂરી. તો આપણે આજે આ ત્રણ વાક્યો લખ્યા છે, બીજા આપણે આગળના ત્રાસમાં જોઈશું. હરિઓમ.